नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 सामाजिक विज्ञान आपनो जे पाठ चाले छे 5मो भारत आजादी तरफ प्रयास। विद्यार्थी मित्रों, आना अगाउना वीडियो में आपने जोयो तो के हिंद छोड़ो चळवळ भारत नी अंदर एक ऐतिहासिक आंदोलन थयो। अंग्रेजों ने भारत मथी काढी मूकवा माटे गांधीजी जे छेल्लू आंदोलन कर्यु अने अमने जे सूत्र आप्यु करेंगे या मरेंगे, અને અમને કહ્યું હતું કે આઝાદી માટેની મારી આ છેલ્લી લડત છે માટે લોકો સ્વયંભૂ આંદોલનમાં જોડાયા અને એ હિંદ છોડો આંદોલન થયું। થોડું ફરીથી આપણે જોઈ લઈએ કે હિંદ છોડો આંદોલનમાં કઈ કઈ ઘટનાઓ બની હતી। તો એ હિંદ છોડો આંદોલનની અંદર ભારતના લોકોએ જે પ્રવૃત્તિઓ કરી અને 8મી ઓગસ્ટની અંદર મુંબઈની અંદર રાત્રે જે હિંદ છોડો આંદોલનનો ઠરાવ પસાર કરવામાં આવ્યો, 9મી ઓગસ્ટે સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, ગાંધીજી જેવા નેતાઓની ધરપકડ કરવામાં આવી, દેશના નેતાઓની ધરપકડ કરવાથી આખા ભારતની અંદર આંદોલન વેગવાળો બની ગયું। અને ખાસ કરીને વાત કરીએ કે અમદાવાદની અંદર જે મિલ મજૂરો હતા એ મિલ મજૂરોમાં 1,40,000 જેટલા મિલ મજૂરોએ 105 દિવસ જેટલી શાંતિપૂર્વક હડતાલ ઉપાડી, બજારો લગભગ 3.5 મહિના જેટલા બંધ રહ્યા। ભારતનો વેપારી વર્ગ, ખેડૂત, વિદ્યાર્થીઓ, સ્ત્રીઓ, વેપારીઓ, આ બધા જ લોકોએ, શિક્ષકો, આ બધા જ લોકોએ સ્વયંભૂ આ આંદોલનમાં જોડાયા અને હિંદ છોડો ચળવળ 1942-43 એ ભારતના ઇતિહાસની અંદર એક મહત્વની ઘટના બની ગઈ। અને એના થોડાક વર્ષો પછી એટલે કે 5 વર્ષ પછી જ ભારતને આઝાદી મળી। એટલે કે આ હિંદ છોડો ચળવળ એ અંગ્રેજોના મૂળિયા ઉપર જે છેલ્લો ઘા હતો, એમનો અંગ્રેજોનો જે સત્તા હતી એના મૂળિયા ઉપર છેલ્લો ઘા હતો એમ આપણે કહી શકીએ। તો આ હિંદ છોડો ચળવળ દરમિયાન કેટલીક પ્રવૃત્તિઓ થઈ અને આ હિંદ છોડો ચળવળને દબાવવા માટે, એને કચડી નાખવા માટે સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા। એ પ્રયત્નોની અંદર એમને સામૂહિક ધરપકડો કરી, વ્યક્તિગત ધરપકડો કરી, કેટલાક ગોળીબાર કર્યા, પરંતુ આ આંદોલનને કચડી નાખવામાં એમને નિષ્ફળતા મળી। તો આ વિડીયોમાં આપણે જોવાનું છે કે હિંદ છોડો ચળવળને કચડી નાખવામાં સરકાર એટલે કે બ્રિટિશ હકુમતને જે નિષ્ફળતા મળી અને એ પછી આઝાદ હિંદ ફૌજની રચના સરદાર સુભાષચંદ્ર બોઝે કરી અને એ સુભાષચંદ્ર બોઝ અને એમને જે આઝાદી પક્ષની રચના કરી એ આપણે જોવાનું છે। પરંતુ એ પહેલા હિંદ છોડો ચળવળની અંદર જે ઘટનાઓ બની અને એ પછી આ આંદોલનને ડામી દેવા માટે સરકારે જે પ્રયત્નો કર્યા એની અંદર આપણે જોઈએ કે આ જે લડત એ ઉગ્ર હતી અને આ લડત જે છે એ આખા ભારતમાં ફેલાઈ હતી અને આખા ભારતની અંદર ફેલાવાના કારણે એને કચડી નાખવા માટે સરકારે જે પ્રયત્નો કર્યા પરંતુ એમને સફળતા ન મળી। આ આંદોલનની અંદર વાત કરીએ લગભગ 70,000 કરતા વધારે લોકોને એમને જેલમાં પૂર્યા હતા, 1,028 માણસો જે છે એમને જાન ગુમાવ્યા, લગભગ 3200 માણસોને ઈજાઓ થઈ અને 538 વાર ગોળીબાર કરવામાં આવ્યા। આ જે આંકડાકીય માહિતી છે જોઈએ કે 70,000 લોકોને જેલમાં પૂરવામાં આવ્યા, 1,028 માણસોને મૃત્યુ થયું, 3200 લોકોને ઈજા થઈ અને 538 વાર ગોળીબાર કરવામાં આવ્યા। એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે આ આંદોલનને દબાવી દેવા માટે સરકારે કેવા મહત્વના અને જોરદાર પ્રયત્નો કર્યા, તેમ છતાં આ આંદોલનને કચડવામાં નિષ્ફળતા મળી। કારણ કે આ આંદોલનની અંદર ભારતનો જે યુવા વર્ગ હતો એ રાજકીય જાગૃતિ મેળવીને લડતમાં જોડાયો હતો। ગાંધીજીએ કહ્યું હતું કે કરેંગે યા મરેંગે, ડુ ઓર ડાય, મારી આ છેલ્લી આઝાદી માટેની લડત છે, પ્રયત્નો છે, માટે લોકો સ્વયંભૂ જોડાયા અને આંદોલન છે સમગ્ર ભારતની અંદર પ્રસર્યું। એની અંદર વિદ્યાર્થી વર્ગ, વેપારી વર્ગ, ખેડૂત વર્ગ, શિક્ષક વર્ગ, સ્ત્રીઓ, પુરુષો, બાળકો આ બધા જ સ્વયંભૂ જોડાયા હતા। માટે આ આંદોલનને ડામવા માટે ઘણા પ્રયત્નો થયા, તેમ છતાં એ એમ કહી શકીએ દબાયું નહીં। એ પછી ભારતની અંદર સુભાષચંદ્ર બોઝ જેવા નેતા મળ્યા। સુભાષચંદ્ર બોઝનો જન્મ આપણે વાત કરીએ તો ઓરિસ્સા રાજ્યના કટક શહેરની અંદર
23મી જાન્યુઆરી 1897 માં થયો. પિતા રાય બહાદુર જાનકીનાથ બોઝ, માતા ની વાત કરીએ આપણે તો પાર્વતી દેવી. જાનકીનાથ સરકારી કાનૂન ક્ષેત્રે વકીલ હતા, જ્યારે પાર્વતી દેવી જે છે એ ધાર્મિક પ્રવૃત્તિ વાળા હતા. આ સુભાષચંદ્ર બોઝનો જ્યારે જન્મ થયો એ પછી એ ભણવા માટે બધું કોલકાતાની અંદર ભણ્યા, વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. ઇંગ્લેન્ડ જઈ અને એ વખતની મહત્વની જે પરીક્ષા ગણાતી અઘરી પરીક્ષા ICS એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસની અંદર ચોથા નંબરે પાસ થઈ ભારતમાં આવ્યા. અને ભારતની અંદર આવી અને મેં જોયું કે પ્રેસિડેન્સી જે કોલેજ હતી કોલકાતાની અંદર એમાં ભારતીય પ્રત્યે જે વ્યવહાર થતો, જે રંગભેદની નીતિ હતી, આનાથી એમને એમના માનસની અંદર ક્રાંતિના બીજ રોપાયા. અને ખૂબ જ નાની વયે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં જોડાયા. 41 વર્ષની નાની વયે મહાસભાના પ્રમુખ બન્યા એટલે કે કોંગ્રેસના પ્રમુખ બન્યા. અને સુરતની અંદર જે હરિપુરાની અંદર જે અધિવેશન મળ્યું એના પ્રમુખ પણ રહ્યા. તો સુભાષચંદ્ર બોઝે એ પછી આઝાદ હિંદ ફોજની રચના કરી અને ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી. એ પછીના વિડીયોમાં આપણે જોઈશું. આ વિડીયોમાં આપણે જોઈએ છે ફક્ત આઝાદ હિંદ ફોજ અને સુભાષચંદ્ર બોઝ વિશે માહિતી લેવાની છે. અને હિન્દ છોડો ચળવળની અંદર જે સરકારને નિષ્ફળતા મળી, હિન્દ છોડો ચળવળને કચડે નાખવાના જે પ્રયાસો થયા પરંતુ એમાં સરકાર ક્યાંક નિષ્ફળ ગઈ, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, હિન્દ છોડો લડતને કચડી નાખવામાં સરકારની નિષ્ફળતા. આ લડતની ઉગ્રતા અને મોટા વ્યાપના કારણે સામુદાયિક ધરપકડો અને ભારે દમનનીતિથી ટૂંકા સમયમાં સરકારની કચડી નાખવાની નીતિ પાર પડી નહીં. આ આંદોલન એટલું મોટું બની ગયું હતું જેમાં લોકો સ્વયં ભૂ જોડાયેલા હતા, વ્યક્તિગત અને સામૂહિક રીતે જોડાયેલા હતા. માટે આ આંદોલન છે એનો મોટો વેગ હતો, વ્યાપ બહુ મોટો હતો. માટે કયા લોકોને ધરપકડ કરી જેલમાં નાખવા, કેટલા લોકોને નાખવા એ માટે સરકાર એમ કહી શકીએ કે પૂરી તૈયાર નહોતી, આયોજન નહોતું અને આટલા બધા લોકોને ક્યાં જેલમાં મૂકવા એની વ્યવસ્થા નહોતી. માટે એનું જે આંદોલન છે એ વેગ પકડતું હતું અને ટૂંકા સમયમાં આંદોલનને દબાવવા માટે સરકાર નિષ્ફળ ગઈ એટલે કે કચડી નાખવાની જે નીતિ છે પાર ન પડી. આખા દેશમાં ઠેર ઠેર મોટા પ્રમાણમાં લડતનો ફેલાવો થયો, ભાંગફોડની પ્રવૃત્તિઓ થઈ હતી, સરકારી તંત્રને ખોરવી નાખવાના પ્રયાસો થયા. એટલે કે અંગ્રેજોની જે હકુમત હતી, જે સરકાર હતી, એ આંદોલનને નિષ્ફળ કેમ બનાવી ન શકી? કારણ કે આ સ્વયંભૂ આંદોલન હતું અને અંગ્રેજો જોડે આનું કોઈ ચોક્કસ આયોજન નહોતું. અને આટલા બધા લોકોને અને સરકારી જે તંત્ર હતું, જે વહીવટ તંત્ર હતું, એને ખોરવી નાખવાના પ્રયાસની ક્યાંક સફળ થયા હતા. માટે આ આંદોલન છે કચડાયું નહીં. આ આંદોલનને કચડવા માટેના પ્રયત્નો જોઈએ તો 70,000 કરતા વધારે લોકોને જેલમાં પુરવામાં આવ્યા. આ ચળવળ દરમિયાન 538 વાર ગોળીબાર કર્યો, 1,028 લોકોએ જાન ગુમાવ્યા અને 3200 માણસોને ઈજા થઈ. આ આંકડાકીય માહિતી પરથી આપણને ખબર પડે કે આ આંદોલનને દબાવવા માટે અંગ્રેજ સરકારે કેવા પ્રયત્નો કર્યા. 70,000 જેટલા લોકોને જેલમાં પૂરવા એટલે એ જેલનું વ્યાપ અને વિસ્તાર કેવડો મોટો હોવો જોઈએ, કેવી રીતે જેલમાં પૂર્યા હશે, કયા લોકોને જેલમાં પૂર્યા હશે, કયા કયા વિસ્તારોમાંથી ધરપકડો થઈ હશે. 1,028 માણસો જે છે એને મૃત્યુ પામ્યા એટલે વાત કરીએ તો અમદાવાદ અને પટનાની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા. અને 1,028 એટલે એમ કહી શકીએ કે જલિયાવાલા બાગના હત્યાકાંડ જેવું આ બીજું જે અતિકૃત્ય હતું એ આંદોલન દબાવવા માટેનું હતું, પરંતુ એમાં સફળતા ન મળી. પરંતુ ભારતના 1,028 માણસોએ પોતાનું જાન ગુમાવ્યું. 3,000 થી 3,200 લોકોએ એટલે કે 3,200 લોકો જે છે એ લોકોને ઈજા થઈ અને 538 વાર આ આંદોલન દરમિયાન ગોળીબારો થયા. એટલે કે જ્યાં જરૂર પડી આંદોલન દબાવવા માટે એમને ગોળીઓ વરસાવી, પરંતુ આંદોલનને જેમ કહી શકીએ કે એ દબાવી શક્યા નહીં. અમદાવાદ અને પટનામાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા. આ લડતમાં લોકોએ વ્યક્તિગત અને સામુદાયિક સહિયારીની તાકાત બતાવી. એનાથી અંગ્રેજોને થયું કે હવે ભારતની અંદર વધારે ટકવું શક્ય નથી. માટે એના થોડાક સમય પછી ભારતને આઝાદી મળી.
વાત કરી આઝાદી ફોજ અને સુભાષચંદ્ર બોઝ આઝાદી ફોજની ચર્ચા આપણે નેક્સ્ટ વિડિયોમાં કરીશું પણ અત્યારે જે આપણે માહિતી મેળવવાની છે સુભાષચંદ્ર બોઝની તું મુજે કોન દો મેં તુમને આઝાદી દુંગા ચલો દિલ્હી જેવા સૂત્રો અને નારા આપવાનું કામ ભારતની અંદર જાણે કર્યું હોય સુભાષચંદ્ર બોઝ યુવાનોની અંદર જે લોકપ્રિય નેતા એ વખતે હતા ખૂબ નાની વયે એમને પરોડ બ્લોકની સ્થાપના કરી કોંગ્રેસના અધ્યક્ષ પણ બન્યા અને હિન્દી રાષ્ટ્રીય મહાસભાની અંદર સ્થાન પામ્યા તો એવા સુભાષચંદ્ર બોઝ વિશે આપણે ભણવાનું છે કે ભારતના સ્વતંત્રતાના ઇતિહાસની અંદર આપણે જોઈએ કે ભારતની આઝાદી અપાવવા માટે જે યુવા નેતાઓ હતા એની અંદર સુભાષચંદ્ર બોઝ છે એને આપણે સમાવેશ કરી શકીએ છીએ એમના જન્મની વાત કરીએ તો એમનો જન્મ ઓડિશા રાજ્યના કટક શહેરની અંદર 23મી જાન્યુઆરી 1897માં થયો પિતા રાય બહાદુર જાનકીનાથ બોઝ છે એ કાનૂન ક્ષેત્રે સરકારી વકીલ હતા અને માતાજી પાર્વતી દેવી હતા એ ધાર્મિક બુદ્ધિવાળા હતા વડવામાં ખૂબ હોશિયાર હતા અને એમને હતું કે આ કંઈક ભારત માતાની સેવા કરશે થોડુંક ભણ્યા પછી બધું અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા અને ઇંગ્લેન્ડ જઈ આઈસીએસ એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસની જે મહત્વની અઘરી ગણાતી પરીક્ષા એ વખતે પાસ કરી અને ભારત આવ્યા પરંતુ ભારતમાં આવી કોલકાતા પ્રેસિડેન્સી કોલેજની અંદર જે રંગભેદની નીતિ કાળા ગોરાનો ભેદ ભારતીય વિદ્યાર્થીના અપમાન આ બધું જોઈ અને એમાંથી એમના માનસની અંદર ક્રાંતિના બીજ રૂપાયા અને એમને ભારત માતા માટે કંઈ કરે છૂટવા માટે 41 વર્ષની નાની ઉંમર કરતા પણ ઓછી ઉંમરે એ હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સભ્ય બન્યા સુરત અધિવેશનની અંદર એ પ્રમુખ પદ રહ્યા અને હરિપુરાની અંદર જે સુરત અધિવેશનમાં પ્રમુખ પદ રહ્યા અને એ પછી એમને ફોરવર્ડ બ્લોક નામના પક્ષની સ્થાપના કરી તો જોઈએ કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં સારા માર્ક્સ પાસ થઈ વધુ અભ્યાસ માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા ખૂબ અઘરી ગણાતી આઈસીએસની ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા ચોથા નંબરે પાસ કરી કોલકાતા પરત ફર્યા પ્રેસિડેન્સી કોલેજમાં રંગભેદની નીતિઓ અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવોને કારણે તેમના માનસમાં ક્રાંતિના બીજ રૂપાયા તેઓ હિન્દી મહાસભાના સક્રિય સભ્ય બન્યા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના 1923માં જે પક્ષ બનાવ્યો સ્વરાજ પક્ષ મોતીલાલ નેહરુ અને જવાહરલાલ નેહરુએ મોતીલાલ નેહરુ અને ચિત્રનદાસ મુનશીએ જે પક્ષ બનાવ્યો હતો 1923માં સ્વરાજ પક્ષ એના એ સભ્ય બન્યા અને એ પછી સવિનય કાનૂન ભંગ જે થયું એ સવિનય કાનૂન ભંગમાં એમને જેલવાસ થયો પોતે અગ્ર કાર્યકર અને યુવા નેતા તરીકે આગેવાની લીધી હતી એ પછી 1938ની અંદર ફક્ત 41 વર્ષની વયે હરિપુરા એટલે કે સુરત જે અધિવેશન મળ્યું કોંગ્રેસનું એના પ્રમુખ પણ રહ્યા તો આ રીતે આપણે જોઈએ કે સુભાષચંદ્ર બોઝે ખૂબ નાની વયે ભારત માતાની સેવા કરવાની જે તક લીધી અને એમને તકનો એટલે કે મોકો પણ મળ્યો અને ભારત માતા માટે ઘણું કરી છૂટ્યો આ પછીના વિડીયોમાં આપણે જોવાનું છે કે એમને ભારત માતા માટે જે ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી એ પછી એમને જે વિદેશોમાં રહી અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી તું મુજબ ખૂન દો મેં તમે આઝાદી દુકાનનું સૂત્ર આપ્યું ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું અને માં ભૂખને આઝાદ કરવા માટે પ્રયત્નો કર્યા તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે જોયું કે હિંદ છોડો લડતને કચડી નાખવામાં સરકારે કેવા પ્રયત્નો થયા કેટલાક લોકોએ જાન ગુમાવ્યા 70,000 કરતા વધુ લોકોને જેલમાં પૂરવામાં આવ્યા 938 વાર ગોળીબાર કરવામાં આવ્યો 1,028 લોકોએ જાન ગુમાવ્યા 3200 જેટલા લોકો જે છે એમને નાની મોટી ઈજાઓ થઈ એટલે આ આંદોલનને કચડવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ ક્યાંક ને ક્યાંક એમને સફળતા ન મળી એ પછી ભારતની અંદર જે યુવા નેતા સુભાષચંદ્ર બોઝની એન્ટ્રી થઈ સુભાષચંદ્ર બોઝ વિશે આપણે માહિતી લીધી એ પછી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આપણે કે સુભાષચંદ્ર બોઝે વિદેશમાં રહીને જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી અને એમણે ફોરવર્ડ બ્લોક નામના એક પક્ષની સ્થાપના કરી અને આઝાદી ફોજ કેપ્ટન મોહનસિંહ પછી એમણે આઝાદી ફોજની સ્થાપના કરી અને કેપ્ટન લક્ષ્મી સહગલ વગેરેના ટેકાથી એમણે ભારતના લોકોને તું મુજે ખૂન દો મેં તમે આઝાદી દુંગે જેવાના સૂત્રો આપ્યા અને ચલો દિલ્હી જેવો નારો આપ્યો અને
ભારતની અંદર ભારતને આઝાદી અપાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા. તો વિદ્યાર્થી મિત્રો, આનો બધો અભ્યાસ માટે સ્ક્રીનશોટ પાડી શકો છો, તમારી નોટબુક પર લખી શકો છો, બધો અભ્યાસ તમે કરી શકો છો. તો આ વિડીયોમાં આપણે ચર્ચા કરી કે ભારતની અંદર હિન્દ છોડો ચળવળ કેવી રીતે થઈ અને આઝાદી ફોજ અને સુભાષચંદ્ર બોઝ ભારતની અંદર કેવી રીતે આવ્યા, સુભાષચંદ્રનો જન્મ અને એમના માતા પિતા પછી એમનું બાળપણની વાત કરી, હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં કેવી રીતે આવ્યા એની આપણે ચર્ચા કરી. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં ફોરવર્ડ બ્લોક વિશે જોઈશું અને સુભાષચંદ્ર બોઝે જે વિવિધ દેશોમાં રહી ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી અને ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી એના વિશે આપણે વધુ ચર્ચા કરીશું, વધુ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.